નમસ્કાર મિત્રો જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને જેમને સબસ્ક્રાઈબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ આજનો ટોપિક છે મિત્રો કે મારા એક ખાસ સંબંધીને પેટમાં દુખાવો છેલ્લા એક મહિનાથી પેટમાં દુખાવો થતો હતો અને એમને મહેસાણાની અંદર એક ને બે ને પણ ત્રણ ડોક્ટર બદલ્યા અલગ અલગ દવાખાને જઈ અને એમને ચાર હજાર રૂપિયા ખર્ચ્યા છતાં એમને પેટમાં દુખાવો મળતો ન હતો અને માત્ર ત્રીસ રૂપિયાની અંદર બે જ દિવસમાં એમનો પેટમાં દુખાવો મટી ગયો આજકાલ તમે જુઓ તો જે લોકો ભણેલા ગણેલા છે અને જે લોકો પૈસાદાર છે એ લોકો આયુર્વેદની અંદર માનતા નથી એવું માને છે કે આ ઊંટ વહી છે આજથી લગભગ એક મહિના પહેલા જ્યારે એમને પેટમાં દુખાવો થવાની શરૂઆત થઈ ત્યારે તેઓ દવાખાને જઈ અને આવ્યા એના બીજા દિવસે મને મળ્યા અને મને કહ્યું તો એમને મને પૂછ્યું કે પેટમાં દુખાવો થતો તો શું થાય અને શું થયું હોય તો મેં કહ્યું કે પેટમાં દુખાવો થતો હોય તો આંતરડાની અંદર સોજો આવ્યો હોય તો પણ દુખાવો થઈ શકે લિવર ઉપર સોજો આવ્યો તો પણ થઈ શકે તો મને કે આવું કેમ થાય મેં કીધું પેટ સાફ ના થાય આપણો પેટની અંદર મોટા આંતરડાની અંદર મળ જામી જાય અને એ મળ પૂરેપૂરો ત્યાગ ના થાય તો એના કારણે પેટમાં ગેસ થાય અને ગેસ થાય તો પેટ ફૂલેલું એટલે કે પેટ ભારે ભારે લાગે એના કારણે આપણી ભૂખ મરી જાય એટલે કે ભૂખ ના લાગે પાચનક્રિયા મંદ પડે અને પાચનક્રિયા મંદ પડે તો આપણે એને ભૂખ ના લાગે ને ભૂખ ના લાગે તો જે કંઈ ખોરાક ખાઈએ એ ખોરાકનું યોગ્ય રીતે ડાયજેશન ના થાય પાચન ના થાય અને એના કારણે આપણને પેટમાં દુખાવો વધી જાય તો એમને પેટની અંદર દુખાવો થતો હતો તો એમને મને કહ્યું કે હું રોટલી રોટલો ભાખરી કંઈ પણ ભારે ખોરાક ખાઉં તો તરત જ પેટમાં દુખાય છે તો મેં એમને કહ્યું કે દુનિયાની સૌથી બેસ્ટ દવા છે દિવેલ તમે દિવેલ નિયમિત કીધું દરરોજ સાંજે અથવા સવારે એક એક ચમચી પીવાનું રાખો અથવા રાત્રે એક ચમચી પીવો અને સવારે ઉઠીને એક ચમચી પીવો તો એક કે બે દિવસની અંદર તમે આ પ્રયોગ કરશો તો તમારું પેટ એકદમ સાફ થઈ જશે અથવા મેં કહ્યું કે તમે એક ગ્લાસ ઉંફાળા પાણીની અંદર રાત્રે સૂતા પહેલાં બે ચમચી તલનું તેલ શુદ્ધ તલનું તેલ નાખી અને એ પીવાનું રાખો તો બે કે ત્રણ દિવસમાં તમારા પેટની અંદર આંતરડાની અંદર મળ જામી ગયો છે એના કારણે આંતરડા જે ડ્રાય એટલે કે સૂકા પણ આવી છે ડ્રાય થઈ ગયા છે નાનું અને મોટું આંતરડું એકદમ સ્મૂથ બની જશે અને એના કારણે જે કંઈ મળ જામી ગયું છે એ મળ દૂર થશે અને એના લીધે તમારો જે પેટમાં દુખાવો છે એ ધીમે ધીમે દૂર થઈ જશે પરંતુ એમને આ મારી વાત માની નહીં કારણ કે તેઓ પૈસાવાળા હતા અને તેઓ મેડિકલ સાયન્સમાં માનવાવાળા હતા એટલે એમને જે ડૉક્ટરે દવા આપી હતી એ દવા ખાવાની ચાલુ રાખી એમને ડૉક્ટરે અઠવાડિયાની દવા આપી હતી તો અઠવાડિયા સુધી એમને દવા ખાવાની ચાલુ રાખી છતાં એમને કોઈ ફેર પડ્યો નહીં ભારે ખોરાક ખાય એટલે તરત પેટમાં દુખાવો થાય અને પેટ બરાબર સાફ થતું ન હતું અઠવાડિયા પછી એમને ફરીથી ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે ફરીથી એમને સોનોગ્રાફી કર્યું અને ફરીથી દવાઓ બીજી આપી પરંતુ એમને કોઈ ફેર પડ્યો નહીં એટલે બીજા દિવસે ફરીથી તેઓ બીજા ડૉક્ટરને ત્યાં ગયા અને એ આગળના ડૉક્ટરની દવા બંધ કરી અને બીજા ડૉક્ટરની દવા ચાલુ કરી બીજા ડૉક્ટરે એમને અઠવાડિયાની દવા આપી છતાં એમને કોઈ ફેર ના પડ્યો આમ કરતાં કરતાં પંદર દિવસ પૂરા થઈ ગયા છતાં એમને ફેર ના પડ્યો એક દિવસ ફરીથી મને મળ્યા મેં કીધું કેવી છે તબિયત મને કે પંદર દિવસ આ બે ડૉક્ટર બદલ્યા પણ કોઈ ફેર પડતો નથી એમણે કહ્યું કે કાલે શનિવાર છે તો ફરીથી બીજા એક ડૉક્ટરને બતાવવા જવું છે એમના ફઈ અને ફુવાએ કહ્યું કે એમના કરતાં આ ડૉક્ટર સારા છે પંદર દિવસ પછી તેઓ ફરીથી એક નવા ડૉક્ટરની પાસે ગયા અને એ ડૉક્ટર પાસે સવારે ગયા તો ડૉક્ટરે એમને સોનોગ્રાફી કરી અને પેટની અંદર જે ચેક કર્યું તો ડૉક્ટરે એમને કહ્યું કે અત્યારે કંઈ ફોલ્ટ પકડાતું નથી એટલે તમે એક કામ કરો સવારે તેઓ નાસ્તો કરીને ગયા હતા એટલે ડૉક્ટરે એમને કહ્યું કે તમે પાંચ વાગે ફરીથી આવો આપણે ફરીથી સોનોગ્રાફી કરીશું અને ફરીથી આપણે તમારું નિદાન કરીશું તો તેઓ ફરીથી સાંજે પાંચ વાગે ડૉક્ટર પાસે ભૂખ્યા પેટે ગયા ડૉક્ટરે કહ્યું તો કંઈ પણ ખાવાનું નથી ભૂખ્યા પેટે તમે ફરીથી પાંચ વાગે આવજો તો પાંચ વાગે તેઓ ફરીથી ગયા અને ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે ચેકઅપ કર્યું એ અને ફરીથી સોનોગ્રાફી કરી અને પછી એમને ફોલ્ટ પકડાયો તો એમને મને કહ્યું કે ડૉક્ટરે કહ્યું કે મોટા આંતરડાની અંદર મળ જામી ગયો છે અને એના કારણે મળ ત્યાગ થઈ શકતો નથી એ મળ સુકાઈ ગયો છે અને એના કારણે પેટમાં એમને દુખાવો થાય છે અને પેટમાં એમને પેટ ભારે ભારે લાગે છે પેટ એકદમ ફૂલેલું લાગે છે અને જે કંઈ ખોરાક ખાય તો પેટની અંદર એમને ગેસ થાય છે અને એ ગેસ ઉપર આવે છે અવળો ગેસ થાય છે ત્રણ ડૉક્ટર બદલ્યા પછી ડૉક્ટરે પણ એ જ દવા આપી અને મેં એમને જ્યારે એમને દુખાવાની શરૂઆત થઈ ત્યારે એમને મને પૂછેલું ત્યારે મેં એમને દિવેલ અને તલના તેલનો પ્રયોગ કર્યો હતો પરંતુ એ વખત એમને માન્યું નહીં અને ત્રીજા ડૉક્ટર બદલ્યા પછી એમને એમનો ફોન આવ્યો મને કે એક કામ કરો ને તમે ફ્રી હો તો મારા ઘરે આવો ને મેં કીધું કેમ મને કે મારા ઘરે આવી અને મારા ઘરના જે સભ્યો છે મારા મમ્મી પપ્પા ઘરવાળી એમને તમે સમજાવો એ લોકો આ વાત દિવેલ પીવાની અને તેલ જે તલનું તેલ પીવાની વાત માનવા માટે તૈયાર નથી મેં એમના ઘરના બધા જ સભ્યોને કલાક સુધી બરાબર એમને ચરક ઋષિએ જે ઉપાયો બતાવે છે એના વિશે મેં એમને સમજાવ્યા તો તેઓ મારા ઘરે આવ્યા અને મારી પાસે જે લાકડાની ઘાણીમાંથી કાઢેલું કાચું દિવેલ જેને શુદ્ધ દિવેલ કહેવામાં આવે છે દિવેલ આપ્યું અને કહ્યું કે તમે નિયમિત દિવેલનો ઉપયોગ કરો તો એમણે કહ્યું કે દિવેલ પીવાથી નુકસાન થાય મેં કહ્યું દિવેલ પીવાથી આપણા શરીરમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી દિવેલ એ દુનિયાની બેસ્ટમાં બેસ્ટ ઔષધિ છે તો મેં એમને કહ્યું કે તમે રાત્રે સૂતી વખતે અડધો ગ્લાસ ઉંફાળું પાણી લઈ અથવા ગાયનું દૂધ હોય તો દેશી ગાયનું દૂધ ગરમ કરી અને ઉંફાળું હોય એટલે એની અંદર એક ચમચી દિવેલ નાખી અને ધીમે ધીમે પી જવાનું અથવા સવારે ઉઠી અને નળના કોઠે અડધો ગ્લાસ ઉંફાળું પાણી લઈ એની અંદર એક ચમચી દિવેલ નાખી અને તમારે પી જવાનું તો મેં એમને દિવેલ આપ્યું અને એની સાથે સાથે મેં તલનું તેલ આપ્યું જે હું લાકડાની ગાણીની અંદરથી બરોડાથી મંગાવું છું જે આયુર્વેદની અંદર કાચું તેલ કહેવામાં આવે છે અથવા શુદ્ધ તેલ કહેવામાં આવે છે એનો ભાવ પાંચસો સિત્તેર રૂપિયા છે અને દિવેલનો ભાવ છસો રૂપિયા છે એક લિટરનો તો મેં એમને શુદ્ધ દિવેલ અને શુદ્ધ તેલ આપ્યું દિવેલ અને અથવા તેલનો બંનેમાંથી ગમે તે એકનો ઉપયોગ કરવાનું શરૂઆત કરી દો એમને ગાયના દૂધની અંદર રાત્રે બે ચમચી તલનું તેલ નાખી અને પી ગયા અને સવારે ઉઠી અને એમને એક અડધા ગ્લાસ ઉંફાળા પાણીની અંદર દિવેલ નાખી અને તેઓ પી ગયા એમને માત્ર બે જ દિવસ આ પ્રયોગ કર્યો તો ત્રીજા દિવસે એમનો ફોન આવ્યો સામેથી કે સાહેબ હવે એકદમ પેટ સાફ થઈ ગયું અને પેટ બિલકુલ ભારે લાગતું નથી પેટ એકદમ અડવું થઈ ગયું એ દિવસે એમને બે વખત એમને સંડાસ જવું પડ્યું પરંતુ એમનું જે પેટ હતું એ એકદમ સાફ થઈ ગયું પછી બીજા દિવસે ફોન આવ્યો કે મને ભૂખ લાગી છે તો મેં કહ્યું તમે ધીમે ધીમે ખોરાકની શરૂઆત કરો દાળ ભાત ખાઓ અથવા ખીચડી અને થોડું ઊંફાળું દૂધ ખાઓ અથવા મગનું પાણી અને બાફેલા મગ થોડાક ખાઓ આ રીતે એમને ખોરાકની શરૂઆત કરી તો એમને ભૂખ પણ લાગવા માંડી પેટમાં જે દુખાવો થતો તો એ દુખાવો પણ ધીમે ધીમે બંધ થઈ ગયો અને પેટ જે ભારે ભારે રહેતું હતું પેટમાં જે અવળો ગેસ થતો તો એ ગેસ પણ થવાની બિલકુલ સમસ્યા બંધ થઈ ગઈ તો ઘણીવાર આપણે જોઈએ મિત્રો કે ઘણા લોકો આયુર્વેદમાં જે ઉપાયો બતાવે છે એને ઊંટ વૈદ્યુ કહે છે આજકાલ લોકો જે ભણેલા ગણેલા છે અથવા પૈસાદાર લોકો છે એ લોકો આયુર્વેદના જે ઉપાય છે એ કરવામાં સંકોચાય છે અને સીધા દોડી અને દવાખાને જાય છે તો એમને ત્રણ ડોક્ટર બદલ્યા છતાં એમના પેટમાં દુખાવો ના મટ્યો અને છેવટે આયુર્વેદમાં ચરક ઋષિએ જે ઉપાય બતાવ્યો તો એ ઉપાય મેં એમને બતાવ્યો તો એમનો માત્ર બે જ દિવસની અંદર એમનો જે દુખાવો હતો એ મટી ગયો એટલે કે દસ રૂપિયા જેટલું દિવેલ એમને પીધું છે અને વીસ રૂપિયાનું તેલ પીધું માત્ર ત્રીસ રૂપિયાનો ખર્ચો એમના શરીરની અંદર એમને કર્યો તો એમના પેટની અંદર જે તકલીફ હતી એ દુખાવાની તકલીફ દૂર થઈ ગઈ પેટમાં ગેસ થતો તો એ દૂર થઈ ગયો પેટમાં કબજીયાત રહેતી હતી એ પણ દૂર થઈ ગઈ અને પેટમાં મળ મળત્યાગ કરવામાં પ્રોબ્લેમ હતો એ પણ દૂર થઈ ગયો અને ભૂખ નથી લાગતી એ પણ લાગી જ્યારે પણ આપણને કબજીયાત થાય તો કબજીયાતનો સૌથી બેસ્ટ ઉપાય છે શુદ્ધ દિવેલ અથવા તલનું તેલ એ પાણીની અંદર અથવા ગાયનું દેશી ગાયનું દૂધ હોય તો એની અંદર નાખી અને ઉંફાળું હોય ત્યારે રાત્રે સૂતી વખતે પીવાનું અથવા સવારે ઉઠી અને તમે નરણા કોઠે પણ એનો ઉપયોગ કરી શકો છો એક કે બે દિવસ તમે આનો પ્રયોગ કરશો એટલે તમારું પેટ છે એ સાફ થઈ જશે અને આનો ઉપયોગ તમે અઠવાડિયામાં એક વખત નિયમિત પણ તમે કરી શકો છો તમને કોઈ પણ તકલીફ ના હોય કોઈપણ રોગ ના થયો હોય છતાં પણ તમે અઠવાડિયામાં એક વખત તમે એક ચમચી દિવેલ સવારે ઊઠી અને નાના કોઠે તમે પાણીની અંદર નાખી અને પી શકો છો અથવા તલનું તેલ તમે દર અઠવાડિયે એક વખત બે ચમચી તલનું તેલ પાણીની અંદર નાખી અને પી શકો છો એનાથી કોઈ આડઅસર થતી નથી કોઈ નુકસાન થતું નથી ઉપરથી આપણા જે આંતરડા છે મોટું અને નાનું આંતરડું એકદમ સ્મૂથ બને છે એની અંદર ઓઇલિંગ કરવાનું કામ કરે છે એટલે જે કંઈ મળ જે કંઈ કચરો જામી ગયો હોય એ કચરો દર અઠવાડિયે દૂર થાય છે તો દર અઠવાડિયે તમે આનો ઉપયોગ કરી શકો છો હું દર અઠવાડિયે એક ચમચી દિવેલ નિયમિત પીવું છું એટલે કે દર અઠવાડિયે હું નિયમિત એક ચમચી દિવેલ પીવું છું અથવા તલનું તેલ ઘણી વખત બે ચમચી પી જાઉં છું પાણીની અંદર નાખી અને એટલા માટે આપણું જે પેટ છે એ કાયમ માટે સાફ રહે છે કબજિયાત થાય અને એના લીધે પેટમાં ગેસ થાય અને એના લીધે જો પેટમાં દુખાવો થતો હોય તો આપણે આ દિવેલ અથવા તલના તેલનો આ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ હા મિત્રો તમારે એના માટે કોઈપણ ડૉક્ટરની કે વૈદની સલાહ લેવી ખૂબ જરૂરી છે તમને કોઈ લોવા લોબાગાળાની બીમારી હોય કે કોઈ ડૉક્ટર કે વૈધની દવા ચાલતી હોય તો ડોક્ટર કે વૈદની સલાહ લીધા પછી જ આ પ્રયોગ કરવા માટે વિનંતી પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ